नमस्कार અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ની તમારી સાથે હું છું ધ્રુવી સમાચારની શરૂઆતમાં વાત કરવામાં આવે તો બારડોલીના સામરિયા મોરા નજીક ખાડીમાંથી એક આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો બારડોલી ફાયર ટીમે આ કામગીરી હાથ ધરી છે સુરત જિલ્લાના બારડોલી નગરના સામરિયા મોરા વિસ્તારમાંથી ખાડી પસાર થાય છે જ્યાં ખાડીમાંથી એક આધેડનો મૃતદેહ જોવા મળી રહ્યો છે ની રહીશોમાં કુતૂહલ ફેલાયો હતો મોટી સંખ્યામાં રહીશો ભેગા થતા બારડોલી ફાયર તેમજ બારડોલી પોલીસને જાણ કરવામાં આવી હતી બારડોલી ફાયર તેમજ પોલીસ ઓન ઘટના સ્થળે પહોંચી હતી અને બાદમાં ફાયરના જવાનોએ ખાડીમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો તપાસ દરમિયાન મૃતક યુવક નજીકના જ વિસ્તારમાં આવેલ ડાયમંડ એપાર્ટમેન્ટમાં રહેતો હતો અને રત્ન કલાકાર એવા ઉમેશ દેવા રબારી હોવાની ઓળખ થઈ હતી મૃતકને હાઈ પ્રેશરની બીમારી હતી અને આજે સાંજે ખાડી નજીક ચાલવા જતા પગ લપસી જતા પાણીમાં ગરકાવ થયો હતો ફાયરે મૃતદેહ બહાર કાઢી પીએમઆરથી મોકલી આપવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે બારડોલી પોલીસે અકસ્માત મોત અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ધર્મેશ કંસારા એનએસ ગુજરાત ન્યૂઝ બારડોલી બારડોલી ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે એડવાન્સ ટેક્સ ભરવામાં મુક્તિ આપવામાં આવે તે સહિતના મુદ્દાઓ અંગે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું કોરોનાને લઈને હાલ વિવિધ વ્યાપારની અસર થઈ છે ત્યારે ટ્રાવેલ્સનો વ્યવસાય પણ બાકાત રહ્યો નથી છેલ્લા છ માસથી સતત ધંધો બંધ રહેતા ટ્રાવેલ સંચાલકોની દશા કફોડી બની છે રાજ્ય સુરત જિલ્લાના બારડોલી ટ્રાવેલ્સ એસોસિએશન સાથે સંકળાયેલા સભ્યો પ્રાંત કચેરી ખાતે ભેગા થયા હતા અને સભ્યોએ પ્રાંત અધિકારી સમક્ષ આવેદન પત્ર આપ્યું હતું વ્યવસાય સંપૂર્ણ ઠપ હોવાથી જો વાહન હાલમાં ચલાવતા ન હોય તો એડવાન્સ ટેક્સ પ્રથા નાબૂદ કરવામાં આવે તેમજ સરકાર દ્વારા ટોલ ટેક્સની અવધિ સપ્ટેમ્બર મહિનામાં સમાપ્ત થતી હોય ત્યારે એક વર્ષ સુધી ટેક્સમાં રાહત આપવા માંગ કરાઈ હતી આવા અનેક મુદ્દાઓ આવરી લઈને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અમે સૌ સાથી મિત્રો અહીંયા આગળ ભેગા થયા છે પ્રાંત ઓફિસ બારડોલીમાં પ્રાંત સાહેબને આવેદન પત્ર આપવાનું હોવાથી અહીંયા આગળ જે દુનિયામાં જે સમગ્ર વૈશ્વિક મહામારી જે હતી કોરોનાની એમાં ભારત દેશ પણ બાકી નથી બચ્યો અને એમાં જે આપણા જે ટ્રાવેલ્સ એસોસિએશનના જે મિત્રો છે એમની બી કફોડી હાલત છે અને એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારશ્રીએ છેલ્લા છ મહિનામાં ટેક્સની માફી આપી હતી તો અમારી સરકારશ્રીને બીજી વિનંતી છે કે હવે પછીના 12 મહિના અમને આરટીઓ ટેક્સમાં માફી આપે અને બીજા જે 6 મહિના છે એમાં વીમામાં અમને એક્સટેન્શન મળે એ માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે ત્રીજો મુદ્દો અમારો એ છે કે એડવાન્સ ટેક્સ જે ગાડીઓ કોમર્શિયલ વ્હીકલો છે એ નોન યુઝ મૂકવા માટે જે સરકારશ્રી કહે છે કે એડવાન્સ ટેક્સ ભરીને નોન યુઝ મૂકો પણ અમારી માંગણી એ છે કે અમારે નોન યુઝ મૂકવા માટે અત્યારે જે પરિસ્થિતિઓ એવી છે કે હપ્તા ભરવાના પૈસા નથી તો અત્યારે નોન યુઝ મૂકવા માટેના પૈસા કઈ રીતના એડવાન્સ ટેક્સ ભરવો એના માટે અમે અહીંયા આગળ ભેગા થયા છે અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માંગીએ છીએ ધર્મેશ કંસારા અને ગુજરાત ન્યૂઝ બિહારમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરી દીધી છે બિહાર વિધાનસભાની ચૂંટણી ત્રણ ચરણમાં હાથ ધરવામાં આવશે પહેલી ચરણનું મતદાન 28 ઓક્ટોબરે બીજી ચરણનું 3 નવેમ્બરે જ્યારે ત્રીજા ચરણનું 7 નવેમ્બરે મતદાન થશે 10 નવેમ્બરે મતદાનની ગણતરી હાથ ધરવામાં આવશે પહેલા ચરણમાં 28 ઓક્ટોબરે 71 વિધાનસભા સીટો પર મતદાન થશે જેમાં 16 જિલ્લાના 31,000 મતદાન કેન્દ્ર ખાતે મતદાન થશે બીજા ચરણમાં 3 નવેમ્બરે 94 વિધાનસભા બેઠક ઉપર મતદાન થશે જેમાં 17 જિલ્લાના 42,000 મતદાન કેન્દ્રો પર કાર્યવાહી હાથ ધરાશે ત્રીજા ચરણમાં 7 નવેમ્બરે 78 વિધાનસભા બેઠક ઉપર મતદાન થશે જેમાં 15 જિલ્લાના 33,000 કેન્દ્રો ઉપર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ જણાવ્યું છે કે આ વખતે માત્ર વર્ચ્યુઅલ પ્રચાર થશે અને જો ઓફલાઈન નોમિનેશન કરાઈ રહ્યું હશે તો 2 વાહન અને 2 જ લોકો સાથે રહેશે જનરલ ઇલેક્શન ટુ ધ લેજિસ્લેટિવ એસેમ્બલી ઓફ બિહાર શેલ બી કન્ડક્ટેડ ઇન 3 ફેઝિસ In first phase, 71 assembly constituencies in 16 districts, including most of the LWV districts, will go for poll. It will be held in approximately 31,000 polling stations. In second phase, 94 assembly constituencies in 17 districts will go for poll.
it will have approximately 42,000 polling stations. All this is going to be made digitally available to you in the next half an hour. In second phase, 94 assembly constituencies in 17 districts will go for poll. It will have approximately 42,000 polling stations. In third phase, 78 assembly constituencies in 15 districts will go for poll. It will have approximately 15 districts. Third phase, 78 assembly constituencies in 15 districts will go for poll. It will have approximately 33,500 polling stations. 10 districts will have two phases of elections for logistical reasons. 28 districts will have single phase elections. Patna and Bhagalpur districts will have elections in the first as well as second phase. 8 districts, namely Darbhanga, Madhubani, Purva Champaran, Paschim Champaran, Muzaffarpur, Vaishali, Samastipur and Sitamadi will have elections in second and third phases. 8 districts, namely Darbhanga, Madhubani, Purva Champaran, Paschim Champaran, Muzaffarpur, Vaishali, Samastipur and Sitamadi will have elections in second and third phases. First phase, 1st October. Am I clear? Last date of nomination, now I am reading only first phase, right? When I come to second phase, I will mention that. First phase, issue of notification, 1st October. Last date of notification, 8th October. Is it right? Scrutiny of nominations, 9th October. Is it clear? Last date of withdrawal of candidature, 12th October. Date of poll, 28th October. Counting of votes, 10th November, but that will be for all the phases, right? With your permission, 10th November. Can I now go to second phase, please? You there? Okay. Issue of notification, 9th October. Last date of nomination, 16th October. Whenever you want me to repeat, I'll repeat, gladly repeat. Scrutiny of nomination, 17th October. Last date of withdrawal of candidature, 19th October. Date of poll, 3rd November. Counting, as I said earlier, 10th November. Shall I go to third phase, please? Sorry? Shall I go to third phase? Issue of notification, 13th October. 13th October. 13th October. Last date of nomination, 20th October. 20th October. Scrutiny of nomination, 21st October. 21st October. Last date of withdrawal of candidature, 23rd October. 23rd October. Date of poll, 7th November. 7th November. Counting of votes, 10th November. Bureau report and it's Gujarat News. तो हाला समाचार वा बस आटलू जो दू समाचार माटे आप जोता रहो and it's Gujarat News. मिश्कार.